મહેસાણામાં શું ડખો પડ્યો છે, નીતિન કાકા નારાજ થઈ ગયા છે. જાહેર મંચ ઉપરથી શિખામણ તો આપી દીધી, પરંતુ હવે ત્યાં ઇન્ટરનલ ફાઇટ ના કારણે હજુ સુધી અસમંજસ છે. કારણ કે શારદાબેને તો કહી દીધું કે મારે લડવી નથી. હવે એવી ચર્ચા છે કે જો કઈ નહીં થાય તો એટલીસ્ટ શારદાબેન, અને વચમાં તો એવી પણ વાત આવી કે અનાર પટેલ એટલે કે આનંદીબેન પટેલના દીકરી પણ કદાચ મહેસાણાથી ચૂંટણી લડી લે. તો મહેસાણા માં શું ક્યાં કોકડું ગૂંચવાઈ ગયું છે જગદીશભાઈ? મહેસાણામાં અત્યારે સ્થિતિ તો એવી છે કે ભારતીય જનતા પાર્ટી ગમે તેને આપે ટિકિટ તો જીતી ચોક્કસ શકાય એમ છે, પરંતુ નીતિનભાઈ પટેલની નારાજગી કોઈ કાળે ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી. અને નીતિનભાઈના જે કેટલાક, જો પેલા તો એને બે વસ્તુ બરાબર લાગી નહીં, એક તો પેલા એને લડવું હતું, પછી એને ના પછી પાડી, પેલા તો લડવું જ હતું અને લડવા માટે તેની દાવેદારી કરી, પરંતુ પહેલી યાદીમાં એનું નામ જાહેર ન થયું એટલે નીતિનભાઈને એમ લાગ્યું કે ભાઈ મને તમે આપવા નથી માંગતા, અથવા તો પક્ષની કંઈક બીજી વિચારસરણી છે. એટલે એક તો એક સિનિયોરિટીના કારણે એને થોડુંક લાગી આવ્યું. અને પછી જે કેટલાક નામ આવ્યા ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ તરફથી, તો નીતિનભાઈ પટેલે પણ છીએ કે ભાઈ આજ અર્થાત નીતિનભાઈ પટેલ જેવા થરેલ દિમાગના વ્યક્તિએ પણ પહેલી વખત જાહેરમાં એનો બખેડો બહાર પાડ્યો અથવા તો નારાજગી વ્યક્ત કરી. એટલે અત્યારે એવું ઈચ્છી રહ્યા છે નીતિન પટેલને, બાકી ઘણી ઓફર પણ કરવાની હતી, રાજ્યપાલ થવા સુધીની ઓફર કરવામાં આવી હતી, પરંતુ એમાં નીતિન પટેલ માન્યા નથી. નીતિન પટેલને સક્રિય રાજનીતિમાં રહેવું છે, નિવૃત્તિ જેવું નહીં. રાજ્યપાલ થયા પછીથી વજુભાઈ વાળાની જેમ હવે લગભગ નિવૃત્તિ જેવું થઈ જાય છે એવું નથી ઈચ્છતા. એટલે હવે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ભાઈ નીતિન પટેલને કહે છે કે તમારે હવે ન લડવું, કઈ નહીં, તમે જ કા તમે રાજી હો ત્યાં, અથવા તો તમે જેને કયો તેને, અથવા તો ભારતીય જનતા પાર્ટી જેને લડાવવા માંગશો, તમે જેમ નામ આપ્યા શારદાબેન હોય કે અનારબેન હોય કે કોઈ પણ હોય, તો એ લોકોમાં પણ નીતિન પટેલનો રાજીપો એ સૌથી પહેલો જરૂરી છે. એટલે ન્યાય એક પંચ અહીંયા અટવાનો છે ભાઈ. અચ્છા, મહેસાણામાં દીપકભાઈ આપણે વાત કરી રહ્યા છે, હમણાં જોયું કે વાલીનાથ ધામના પ્રોગ્રામમાં જયારે વડાપ્રધાન આવ્યા, એકે પટેલને એમણે મળ્યા, 5-7 મિનિટ એકે પટેલને સાથે પણ તેમણે વાત કરી, અને ત્યારે એ ચર્ચા શરૂ થઈ કે ડોક્ટર ધનેશ પટેલ એટલે કે એકે પટેલના પુત્ર, એમને પણ ટિકિટ મળી શકે છે. જેમ જગદીશભાઈ કહી રહ્યા છે કે જો આ મને ન આપો તો મારા મનપસંદને આપો, આ વાત લાગી રહી છે કઈ, કારણ કે રજની પટેલનું નામ પણ ખબર છે કે લગભગ નથી હતું. રજની પટેલના કોઈ વ્યક્તિને આપવી, રજની પટેલને આપવી, પરંતુ શું દીપકભાઈ આ વાત છે કે જો મને નહીં, તમે મને ના આપી, મને લડાવવા નથી માંગતા, તો હું કવ એને આપે ટિકિટ આપવા? મેં પેલા કીધું કે નરેન્દ્રભાઈ ઉમેદવારોની પસંદગીમાં આપણને સરપ્રાઈઝ આપે છે નિશ્ચિત, એટલે ડોક્ટર એકે પટેલ મળવા ગયા અને એકે પટેલના પુત્રને આપી દેશે એ વાત માનવાને કારણ નથી. જો આપવાની વાત હોય તો સૌ પ્રથમ નામ અનાર પટેલનું આવે. અનાર પટેલનું નામ ઘાટલોડિયામાંથી અમદાવાદમાં ચાલ્યું હતું, પછી વચ્ચે પાટણમાં પણ એમનું નામ ચર્ચામાં હતું, આ વખતે મહેસાણામાં પણ એનું નામ ચર્ચામાં છે. એક બાજુ જ્યારે નરેન્દ્રભાઈ પરિવારવાદની વાત ઉપર, વિપક્ષ ઉપર આક્રમક વલણ અપનાવતા હોય તો સ્વાભાવિક એ પોતાના રાજ્યમાં પરિવારવાદની વાત ઉડે એમાં ન એ ઇન્ટરેસ્ટ લે અને એમાં એ આગળ વધે જ નહીં, એવું સ્પષ્ટ છે. આપણે જોતા આવ્યા છીએ કે ધારાસભાની સીટ હોય કે લોકસભાની સીટ હોય તો એમાં પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તો આ બાબતને ધ્યાનમાં રાખે છે. રાજકોટમાં પુષ્કર પટેલનું નામ બહુ ચાલ્યું હતું, મંજુલાબેન અને ભાઈ હરિભાઈના દીકરાનું નામ, તો પણ એને પણ ટિકિટ ના આપી. એટલે કાંઈક સરપ્રાઈઝ આપવું હોય તો જ એને પેન્ડિંગ રાખવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ માનું છું. રજનીભાઈ પટેલનું નામ ચાલે છે ત્યાં મહેસાણામાં, પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલનું નામ પણ ચાલે છે. હવે આ બે નામમાંથી કોઈને એકને ટિકિટ મળશે કે નવું જ નામ આવશે? વલસાડમાં ધવલ પટેલનું નામ કોઈએ સાંભળ્યું નહોતું, છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાનું નામ આવી જશે એની કોઈએ કલ્પના નહોતી કરી. એટલે આ જે સરપ્રાઈઝ એલિમેન્ટ કાયમને માટે નરેન્દ્રભાઈ સાથે જોડાયેલું છે, એટલે કદાચ ત્યાં મહેસાણામાં પરિસ્થિતિ એવી છે કે દાવેદારો અનેક છે. હવે એ બધા જે દાવેદારો છે એ પણ બધા ટોચના દાવેદારો છે. રજનીભાઈ પટેલ એક વખતના મંત્રી હતા, એક વખતના ભાજપના સંગઠન મંત્રી હતા. મહેન્દ્રભાઈ પટેલને કલેક્ટરશીપ છોડાવીને ભાજપમાં લાવવામાં આવ્યા છે, એમનું નામ પહેલા સુરત ધારાસભામાં ચાલતું હતું, એમને ત્યાં ટિકિટ ન આપવામાં આવી, પછી એમનું નામ ઊંઝામાં ચાલ્યું, ઊંઝામાં પણ
એમને ટિકિટ ન મળી. હવે મહેસાણા લોકસભાની સીટ ઉપર ચાલે છે, એટલે આવા મોટા મહારથીઓના નામ વચ્ચે કઈ નવું થશે? તો એ શક્યતા લોકો વધારે નિહાળી રહ્યા છે, એના હિસાબે મહેસાણાનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ઓકે જગદીશભાઈ, કોંગ્રેસની થોડી વાત કરીએ. જે નેતાઓ બચાતા એ છોડી છોડી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. આ વખતે એવું લાગતું હતું કે કોંગ્રેસ ભલે કોંગ્રેસ તૂટતી હોય, પરંતુ ગુજરાત કોંગ્રેસ એ પ્રૂવ કરવાનો પ્રયાસ કરશે કે ભાઈ જેને જવું એને જાય, પરંતુ ગુજરાત કોંગ્રેસ તો અડીખમ રહેવા માટે પ્રયાસ કરશે. પરંતુ એન ટાઈમે જગદીશ ઠાકોરેના પાર્ટીથી હું ચૂંટણી નહીં લડું, ભરતસિંહના પાર્ટીથી. અચ્છા, શક્તિસિંહની બેઠક તો ભાવનગર આમ પણ ગઠબંધનમાં ગઈ, ત્યારે પણ નવાઈ હતી કે શક્તિસિંહ ગઠબંધનની બેઠક છોડવા તૈયાર થઈ ગયા. હવે તો સ્થિતિ એવી છે કે કોણ લડશે, અને જે નવા નામ આવ્યા એ પણ ચોંકાવનારા છે. તો આને કઈ રીતે સમજવી કે ભાઈ હારથી ખોટી નાલેશી થાય, હારથી થોડું નામ ખરાબ થાય, એની કરતા લડવું જ નહીં એ સારું. આ જ પેટર્ન, આ જ ફોર્મ્યુલા જગદીશભાઈ? આપની વાત સાચી છે. કોંગ્રેસની ધરાતલ સ્થિતિ એવી છે કે જે લોકો દાવેદારો ગણાય છે, ધારાસભ્ય કક્ષાના અને સંસદ સભ્યના દાવેદાર ગણાય છે, એવા લોકો સાથે અમે 1-to-1 કરેલી બેઠક વાતચીતમાં પણ એ લોકોએ સ્પષ્ટપણે કીધું છે કે લડીને હારવા સિવાય. અને એને એમ કીધું કે 2-5 કરોડ રૂપિયા ઓછા કરીએ, એના કરતા બેટર છે કે આપણા સંતાનોના નામે નાખી દઈએ તો એ લોકો ખાઈ પી શકે. આ ચોખ્ખી વાત, જે દાવેદાર છે એની વાત કરું છું, તો સામાન્ય પ્રજા કે કોંગ્રેસ કાર્યકર્તાની તો વાત જ વાત. એક આખું વાતાવરણ એવું નીરસ સર્જાણું છે. શક્તિસિંહ ગોહિલ જયારે આવ્યા ત્યારે એવું લાગતું હતું કે એ કઈક પ્રાણ પુરશે, અમસ્તું આ નિશ્ચિંતન દેશ, આખો દેહ તો એવો હતો જ, પરંતુ એમાં પ્રાણ પુરશે એવું લાગે. પરંતુ મેં આ જયારે શક્તિસિંહની વર્ણી થઈ ત્યારથી માંડીને આજ સુધીની ડિબેટમાં રહ્યું છે કે એને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો નથી. અને એનું સૌથી જ્વલંત ઉદાહરણ હોય તો એ છે કે શક્તિસિંહ ગોહિલ અને ઉપાધ્યક્ષ ઇન્દ્રસિંહજી ગોહિલ આ બંને કોંગ્રેસના પ્રદેશના મેઇન માણસ વ્યક્તિ હોવા છતાં ભાવનગરની પોતાની જન્મભૂમિ કર્મભૂમિ સમી બેઠક કોઈ દાવેદારને આપી ન શકતા ને પાર્ટીને આપવી પડી. આનો અર્થ એમ થયો કે શક્તિસિંહ ગોહિલ પણ એને નાક બંધાયેલા છે, બંધાયેલા છે હાથ. અને એને કારણે શું થયું પછી, જે ગ્રુપિઝમનો જૂનો જાણીતો રોગ કોંગ્રેસને અમસ્તો વર્ષોથી કોરી ખાય છે એ આવ્યું. એને કારણે રમવા કરતા નહીં રમનારાઓ અને ખેલાડીઓની સંખ્યા વધી ગઈ. આપે જેમ કીધું એમ બરાબર, શૈલેષભાઈ પરમાર, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, હું તમને કહું હીરાભાઈ જોટવા અત્યારે જુનાગઢથી એનું નામ સંભળાય છે, પરંતુ અંદર ખાને એવું સંભળાય છે કે હીરાભાઈ જોટવા પણ લડવા માંગતા નથી. એટલું જ નહીં, જો વ્યવસ્થા થશે તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, કારણ કે આહીર કોમ્યુનિટીના ભાઈ અમરીશ દેર જે છે એ પણ જોડાઈ ગયા છે, અને દ્વારકાથી પણ આ પ્રેશર ચાલી રહ્યું છે, એટલે કદાચ જોટવા આમાં જોડાઈ જાય. સુરેન્દ્રનગરથી ભાઈ ઋત્વિક મકવાણાને ટિકિટ આપવાની વાત પણ ત્યાં પણ હકીકતે અંદર ખાને અમે જે જાણ્યું છે પ્રમાણે એની વાત પણ ભારતીય જનતા પાર્ટી સાથે ચાલી રહી છે. ઓપરેશન લોટસ અંતર્ગત જો એ સુરેન્દ્રમાંથી ભાઈ આવી જાય ઋત્વિક મકવાણા, તો સંભવ છે કે સુરેન્દ્રનગરમાં અત્યારે મહેન્દ્ર મુજફરા કરતા ભારતીય જનતા પાર્ટી આ આયાતી એટલે કે કોંગ્રેસના જે છે ઋત્વિક મકવાણા એને ટિકિટ આપે. જામનગરમાં આપણે જાણીએ છીએ વિક્રમભાઈ માડમ સૌથી સક્ષમ કેન્ડિડેટ ગણાતા હતા, પરંતુ એણે એમ કીધું પૂનમબેન અને અમે કાકો ભત્રીજો બાધ્યને અમારા સમાજમાં ડકો હતા એટલે મારે નથી લડવું, એમ કહીને એ ખસી ગયા. તો જે દિગ્દિગંતો તે બધા ખસી ગયા છે એની એક છાપ તો એવી 100% પડે કે અહીંયા કોઈને લડવામાં રસ નથી, કારણ કે લડીને પડવા સિવાય કોઈ ધંધો નથી, એવું માનસિક રીતે આ લોકો અત્યારે કરી રહ્યા છે. અને અને સામે પક્ષે એટલું જ બહેતરીન ઓલાથી કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટીનો પ્રચારથી માંડીને સંગઠન સુધીની વાતો બધી પ્રેસ આઉટ થઈ રહી છે. એટલે એક આખી પરપ્રશન એવું નક્કી થયું છે કે આ ચૂંટણી છે ને આમ તો વોકઓવર આપ્યા જેવી છે, થશે પરિણામ તો એવું જ આવવાનું, પણ એ એના જેવી છે. કોંગ્રેસે ખાલી જેમ બાબા બન્યા હૈ તો હિન્દી બોલના પડેગા, એમ ચૂંટણીમાં નેતા બન્યા હૈ તો લડના પડેગા, એવું છે કોંગ્રેસ માટે. અચ્છા રાજવાણી સાહેબ, કોંગ્રેસની વાત કરી રહ્યા છીએ. અચ્છા, આપણે એવું તો એક્સપેક્ટ નથી કરી શકીએ કે ભાઈ તમે નેતાઓ જાય છે તેમ છતાં તમારું મોરલ જે છે એ હાઈ ગ્રાઉન્ડ ઉપર રાખો, સામાન્ય રીતે હોવું જોઈએ. પરંતુ સ્વાભાવિક રીતે વરિષ્ઠ નેતાઓમાં નિરાશા સાપડે, ભલે કેમેરા સામે એવું કહે કે જેને જવું હોય એને જાય, પરંતુ સ્થિતિ તો સૌ કોઈ જાણતું હોય. પરંતુ આવી સ્થિતિમાં રાજાણી સાહેબ આપને નથી લાગતું કે વરિષ્ઠ નેતાઓએ આગળ આવવું જોઈએ?
કે જેથી કરીને બાકીના કાર્યકરોમાં થોડો ઘણો ઉત્સાહ તો બચે. અને જોડે જોડે એક સવાલ એડ પણ કરી દઉં દીપકભાઈ, કે ભારતીય જનતા પાર્ટીને ઓપરેશન લોટસની જરૂર ક્યાં હતી? આ સવાલ મને લાગે છે ઘણા બધા લોકોએ પૂછ્યો હશે અને પૂછતા હશે કે ભાઈ તમે 26-26 બે ટર્મથી જીતો છો, તો ફરી ઓપરેશન લોટસની જરૂર શું હતી? શું આ 2027 ને 29ની તૈયારી છે કે આ કરવું જરૂરી હતું? ભાજપના પ્રમુખ સી આર પાટિલ 5 લાખ મતની લીડની જે વાત કરે છે નિશિત, તો એ 5 લાખ મતની વાતની જે લક્ષ્યાંક છે એ સિદ્ધ કેવી રીતે થશે? તમે બે છાવણીમાંથી સામેની છાવણીને સાફ કરી દો, તો જેમ જગદીશભાઈએ કીધું કે વોકઓવર જેવી સ્થિતિનું નિર્માણ કરવા તરફ ભાજપ જઈ રહ્યું છે, અને ભાઈ સામી બાજુ બધા લોકો આ બાજુની છાવણીમાં આવવા તૈયાર જ છે, તો એ શા માટે વરમાળા પહેરાવા ન જાય? તમે વાત કરી કે સિનિયર નેતાઓએ વિચારવું જોઈએ, સિનિયર નેતાઓ રાષ્ટ્રીય સ્તરે વિચારતા નથી નિશ્ચિત, તો 30 વર્ષમાં સતત હાર હાર ને હાર, એ હારમાં જ્યાં નવો હાર પહેરવા મળે છે એ જ લોકો હાર પહેરવા જાય ને, આ હાર શું કામ સહન કરે? આપણે વાત કરીએ દિગ્વિજયસિંહ ની મધ્યપ્રદેશમાં, એમણે ચૂંટણી લડવાની ના પાડી. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટે ચૂંટણી લડવા ના પાડી. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડશે કે રાહુલ ગાંધી અમેઠી જશે એ સામે પણ મોટો પ્રશ્નાર્થ છે. માત્ર ભૂપેશ બઘેલ ને બીજા 2-3 નેતાઓને બાદ કરતા રાષ્ટ્રીય લેવલના નેતાઓ પણ ચૂંટણી લડવા તૈયાર નથી. તમને પિક્ચર સામું દેખાય છે કે અહીંયા પડવા સિવાય કઈ બીજું છે નહીં, અને ખોટે ખોટા પૈસા બગાડવા અને આટલી બધી મહેનત કરવા પછી પણ પરિણામ તમને મળવાનું જ ન હોય તો સ્વાભાવિક રીતે પીછેહઠ થાય, અને આ પીછેહઠની શરૂઆત ઉપરથી થઈ છે. ગુજરાતમાં તો સતત આપણે માત્ર લોકસભાની ચૂંટણીમાં નહીં, ધારાસભાની પણ ઘણી બધી બેઠકો ઉપર કોંગ્રેસને મૂર્તિયા ન મળ્યાની વાત આપણે સાંભળી છે. એક એરિયાના ઉમેદવારને બીજા એરિયામાં લડાવવો પડે. અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ઘાટલોડિયાની સીટ ઉપર નિશ્ચિત લડતા હતા ચૂંટણી, ત્યારે કોઈ ઉમેદવાર ન મળ્યો અને રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને લડાવવા પડ્યા. આવી સ્થિતિ અનેક બેઠકો ઉપર આપણે ગુજરાત ધારાસભામાં જોઈ હતી. એટલે માત્ર નામોસી જ દેખાતી હોય, પરાજય જ દેખાતો હોય, અને મહેનત કરવાથી કોઈ પરિણામ નહીં આવતું હોય એવું જ દેખાતું હોય, અને ઉપરથી સતત સંદેશો આવતો રહે છે કે ભાઈ રાષ્ટ્રીય નેતાઓએ પણ મહેનત નથી કરવા માંગતા અથવા તો પરિણામ લક્ષી વાત નથી દેખાતી, એટલે પીછે અટ કરે છે. તો આ વખતે આપણે શું કામ? ભરતસિંહ સોલંકી આણંદની સીટ ઉપર લડવા ઓલમોસ્ટ તૈયાર હતા, છેલ્લી ઘડીએ એમણે પોતાની તલવાર મ્યાનમાં નાખી દીધી. એટલે આવી સ્થિતિ ઘણી બધી જગ્યાએ થઈ છે. હવે સિનિયર નેતાઓ તૈયાર ન થતા હોય તો બીજી અરોડના અને ત્રીજી અરોડના નેતા હારવા માટે અને પૈસા બગાડવા માટે શું કામ આવે? અને કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં ઘણા વર્ષોથી કથળતી ગઈ છે, સુધરતી નથી. આપણને એવું સંભળાય કે ફલાણા નેતા આવ્યા એટલે પ્રાણ પુરાશે, પણ પ્રાણ પુરાતો જ નથી. કોંગ્રેસ સતત નબળી થતી જાય છે, દરેક વખતે ચૂંટણી આવે ત્યારે ગાબડા જ પડે છે, અને આ ગાબડા એટલા બધા પડી ગયા છે કે સાંધવામાં અને એને પૂરવામાં પણ બહુ વર્ષો નીકળી જશે.